दिवाळीनो पर्व आवे एटले हर्षोल्लासनो माहोल होय छे, परंतु देशमां ऑनलाइन बिजनेसने प्रमोशन मळता आजे रिटेल धारको छे तेमने रूवानो बाड़ो आव्यो छे। एक समय करोड़ोनो व्यापार करता व्यापारीओने आजे नवरा बेसी रहेवाना दिवसो आवी गया छे। आ दृश्य अमदावादना रिलीफ रोड पर आवेला इलेक्ट्रिक बजारना छे। અહીં દિવાળીના તહેવારોમાં ભારે ભીડ જામતી હતી, પરંતુ લોકો ઓનલાઈન ખરીદી તરફ વળ્યા હોવાથી ગ્રાહકોની પાંખી હાજરી નજરે પડે છે। વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન ખરીદીના કારણે 50-60% બિઝનેસ તૂટ્યો છે, જ્યારે 20% જેટલો ધંધો મોલ કલ્ચરના કારણે ગુમાવ્યો છે। રિલીફ રોડ પર અંદાજે 900-1000 જેટલી દુકાન છે, જેનો વર્ષે 200 કરોડનો ધંધો હતો, પરંતુ આજે 20% જ ધંધો વધ્યો છે। ત્યારે ધંધો તો અમારો ધંધો તો ક્યાં છે? ઇલેક્ટ્રોનિક ધંધો તો ખલાસ થઈ ગયો છે, ઓનલાઈન ને કારણે રિટેલ ને કારણે ધંધો રહ્યો નથી। 20-25% ધંધો રહ્યો છે, 70-75% ધંધો તો ખલાસ થઈ ગયો છે। લોકોને ઓનલાઈન ખરીદીમાં વધારે ફાયદો થતો હોવાના કારણે હવે ઓનલાઈન ખરીદી તરફ વળ્યા છે, જેથી દુકાનોમાં ખરીદી કરવા માટે ગ્રાહકો આવતા નથી। વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન ખરીદીમાં લોકોને માર્જિન વધારે મળે છે, સાથે જ ક્રેડિટ ઉપર પણ માલ મળે છે, જેના કારણે અહીં ખરીદી કરવા માટે ગ્રાહકો આવવાનું પસંદ કરતા નથી। દિવાળીને લઈને પરિસ્થિતિ એવી છે કે માર્કેટમાં ફૂટફોલ જ નથી, ભીડ જ નથી, લોકો ઘેર બેઠા જ ઓનલાઈનની ખરીદી કરે છે। ઓનલાઈનનો પ્રકાર એટલો વધી ગયો છે કે અમારી બિઝનેસ 50-60% ઓનલાઈન લઈ ગયું છે। રેવડી બજારને હોલસેલ અને રિટેલ માટે મોટું માર્કેટ માનવામાં આવે છે, ત્યાં પણ આવી જ સ્થિતિ હોવાનું જાણવા મળી રહ્યું છે। રેવડી બજાર એસોસિએશન આશરે 450 જેટલી દુકાનો છે, જેનો પહેલા વર્ષ આશરે 1000 કરોડનો બિઝનેસ હતો, પરંતુ હાલમાં 40% જેટલો જ વેપાર બચ્યો છે। જતીન બારોટ, જીએસટી।